નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ રિપોર્ટ માં આપનું સ્વાગત છે. તો અમદાવાદ ના સર્કિટ હાઉસ ખાતે પીસ ઓફ ઇન્ડિયા ની રાષ્ટ્રીય કાર્યકારિણી ની બેઠક મળી હતી, જેમાં દિલ્હી ખાતે થનારા આંતરરાષ્ટ્રીય સંમેલન ની તૈયારીઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગ માં અમદાવાદ ના મેયર બ્રિજલબેન પટેલ પણ હાજર રહ્યા હતા. આજે રોજ ઓલ ઇન્ડિયા ની પીસ ઓફ ઇન્ડિયા ની રાષ્ટ્રીય કાર્યકારિણી હતી, અમદાવાદ ખાતે એનએચએ ખાતે રાખેલ હતી. આ કાર્યકારિણી બેઠકની અંદર અમારો મુખ્ય પીસ ઓફ ઇન્ડિયાનો મુખ્ય હેતુ દેશમાં શાંતિ રહે, બીજો તમામ પ્રદેશોમાંની અંદર અમારા આ પીસ ઓફ ઇન્ડિયા દ્વારા ગરીબ લોકોને મદદ મળે, જરૂરિયાતમંદોને રોજગારી પ્રાપ્ત થાય એ માટેના ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરવા, તેમજ સરકારની રાજ્ય કક્ષાની કે જે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગરીબલક્ષી જે યોજનાઓ એ યોજનાનો લાભ મળે એના માટેના અમારા પીસ ઓફ ઇન્ડિયાના શાંતિદૂતો, અમે અમારા જે મેમ્બર છે એમને શાંતિદૂતો કહીએ છીએ, એ શાંતિદૂતો સરકારની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓને ઘરે ઘરે સુધી પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. અમે પીસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 2 મહિનાની અંદર દિલ્હી ખાતે તાલકોટરા સ્ટેડિયમમાં અમે એક મહાસંમેલનનું આયોજન કર્યું છે. એના ભાગ એની ચર્ચા કરવા માટે આજે અહીંયા બેઠક કરવામાં આવી હતી અને બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ આગામી 1 મહિના પછી તાલકોટરા સ્ટેડિયમ ખાતે એક મહાસંમેલન થશે, એમાં દેશના મહાનુભાવોને બોલાવી હતું. મને અમારી જે આ પીસ ઓફ ઇન્ડિયા એ પોલિટિકલ કોઈ એનજીઓ નથી, આ બિન પોલિટિકલ એનજીઓ છે. એમાં સંત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા પીસ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મિસ્ટર ઓમ પ્રકાશ યાદવ છે, જે બિહારના સંત સભ્ય છે. એ રીતે જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાના મેમ્બર લાદે સાહેબ એ પણ અમારી આ ટીમની અંદર જોડાયેલા છે, અને જુદા જુદા રાજ્યોના માજી ધારાસભ્યો, માજી સંત સભ્યો, તેમજ જુદા જુદા ક્ષેત્રમાંથી ઉદ્યોગપતિઓ, પત્રકાર મિત્રો, તેમજ ખાસ ફિલ્મ જગતના ફિલ્મ કલાકારો એ પણ આ અમારા પીસ ઓફ ઇન્ડિયાના સભ્ય દ્વારા, આ એનજીઓ દ્વારા અમે લોકોની ગરીબોની સેવા કરીએ છીએ. રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રના હિત માટે અમે અમારી આ અમારી અમે કામગીરી કરી રહ્યા છીએ. અત્યારે સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.